Libby. सदाराम बापा अने डॉक्टर भीमराव बाबा साहेब आंबेडकर ने याद करी मंच पर मारी साथे उपस्थित गुजरात प्रदेश कांग्रेस ना हमारा कैप्टन डॉन ब्रेडमैन जेवी बैटिंग करनारा माननीय जगदीश भाई ठाकोर ज्ञानीबेन ठाकोर जे अपना एना लड़ाकू अने लोकप्रिय उम्मीदवार छे अने हाय 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 नाम लेवानी जरूर नहीं जरूर नाम ज गुलाब छे एवा साथी जुजारू अमारा धारासभ्य गुलाबसिंह भाई मंच पर ना सौ सन्माननीय साथियों नु कदाच नाम न ली सको तो माफ करजो પણ આમાં ભાઈ ઉપસ્થિત છે માંગીલાલભાઈ છે નરસિંહભાઈ છે રામજીભાઈ છે દલિત કર્મશ્રી અમારા લાંજીભાઈ હરિયોલ છે પ્રભારીબેન ભરતસિંહભાઈ અમારા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ શ્રી દિલીપભાઈ રાજપૂત દિનેશભાઈ ગઢવી જાકીરભાઈ સિદ્ધરાજસિંહ મહિપતસિંહ જે એનએસયુના પ્રમુખ હતા એ અને મંચ પરના સૌ સન્માનીય સાથીઓ પ્રધાનજીભાઈ ઠાકોર દિલ્હી રાજપૂત સાહેબનું નામ લીધું બીજા આપ સૌ જોશીલા યુવાનો વડીલો મારી બહેનો અને માતાઓ આવો માહોલ સાહેબ શું કેવું રંગ જામે છે વાવને થરાદ માતો આ તમારા રંગના બે ચાર છાંટાઈ વડગામ પાલનપુર બાજુ આવશે આપ સૌ મારી બહેનો માતાઓ વડીલો અને જોશીલા યુવાનો આપ સૌને વિનંતી કરું છું હાથ જોડીને પાંચ મિનિટ થોડી બધા આપણે શાંતિ જાળવીએ બધાને શાંતિ જાળવવા માટે વિનંતી કરું છું બધાને શાંતિ જાળવવા માટે વિનંતી કરું છું આ બાજુ મિત્રો સાથીઓ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી અને 8 તારીખનો દિવસ એ જીગ્નેશભાઈ ગુલાબસિંહભાઈ કે જ્ઞાનીબેનનો નહીં એ તમારા અને તમારા દીકરા દીકરીઓના ભવિષ્યનો નિર્ણય કરવાનો છે ગુજરાતની ભાજપ સરકારે મારી આંખ સામે જેટલા પણ બાળકો છે આપણે બધા જ એ સામાન્ય પરિવારમાંથી આવતા ગરીબ વર્ગના માણસો છીએ આ સરકારે બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતની અંદર 6000 સરકારી શાળાઓ બંધ કરી દીધી એનો મતલબ એમ કે કોઈ દેવી પૂજક કોઈ રાવણ કોઈ માજી રાણા કોઈ દલિત કે ઠાકોરનો દીકરો કે દીકરી હવે ડોક્ટર કે એન્જિનિયર નહીં બને અમદાવાદ જવાનું અને 16 કલાક કેમિકલની ફેક્ટરીમાં મજૂરી કરવાની કા તમારા ગામડાના ખેતરમાં બાજરો વાઢવાનો ફક્ત મજૂરી સિવાય હવે આપણા નસીબમાં કઈ નથી એટલે ભૂલથી પણ એક પણ બટન કબળમાં દબાવતા નહીં તો આપણું મોત આવવાનું છે આપ તમામ જોશીલા યુવાનોને કહું ભાઈ આ બાજુ મિત્રો માનનીય પ્રધાનમંત્રીએ દર વર્ષે 2 કરોડ રોજગારનું આપણને વચન આપેલું
હે જોશીલા યુવાનો સાંભળજો, આજે એ વાતને 8 વર્ષ થયા. 8 વર્ષના હિસાબે 16 કરોડ લોકોને રોજગાર મળવો જોઈતો હતો. 16 કરોડ. હવે ધારો કે કોઈ સરકાર આપણું ફક્ત 50% કામ કરે તોય આપણે મો બગાડીએ, કા તો 50% કામ કર્યું. આ સરકારે 16 કરોડના 16 લાખ લોકોને પણ નોકરી કે રોજગાર આપ્યો નથી. એ તો રાહુલ ગાંધીની ગેરંટી છે કે ગુજરાતની અંદર 10 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. 10 લાખ યુવાનોને. અને એવો નારો આપેલો, બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. શું કિંમત છે આજે તેલના ડબ્બાની? શું કિંમત છે આજે ગેસના બાટલાની? તમે તમારા જોશની અંદર આ વાત ચૂકતા નહીં કે તમારા જ વિસ્તારની અંદર ભારતીય જનતા કા પાર્ટીનું કોઈક માણસ 5000 નું બંડલ લઈને આવશે ને કહેશે હું તમારો ઠાકોર છું, હું તમારો દેવી પૂજક છું, હું તમારો દલિત છું. એક દિવસ માટે તો તમે એના ચાળે ચડી જશો, પણ બાકીના 365 દિવસ એ આવતા 6 મહિના પછી 100 રૂપિયાનું પેટ્રોલ તમારે 150માં લેવાનું આવશે. એ વાત તમે બરાબર યાદ રાખજો. અમારી બહેનો અને માતાઓ બેઠી છે આપણા વિસ્તારની અંદર, 90% જનતા એવી. ભાઈ આ બાજુ પ્લીઝ. આપણા વિસ્તારની બનાસકાંઠાની જનતાની મહિનાની આવક એ રૂપિયા 10,000 નથી. આ પરિસ્થિતિની અંદર 3,000 રૂપિયામાં તેલનો ડબ્બો, 1,100 રૂપિયામાં ગેસનો બાટલો 4,000, 700-800 રૂપિયા કોઈનું ભાડું થાય તો 5,000, બાપ અને દીકરો એ રોજ 50-50 રૂપિયાનું પેટ્રોલ પુરાવે તો 3,000 મહિને એના 8,000 રૂપિયા, પછી દૂધ, કરિયાણું, શાકભાજી, બાળકોની ફી, વાર તહેવાર, પ્રસંગ, માંદગી. મિત્રો અને વડીલો, તમને વડગામથી ફક્ત એટલું કહેવા માટે આવ્યો છું કે આવનારો દિવસ આપણા માટે બહુ કાળો આવવાનો છે. જો ભૂલથી પણ એક વ્યક્તિએ પણ ફરી આ સરકારને ચૂંટીને તમારા શબ્દો નોંધી રાખજો, આ 3,000 નો તેલનો ડબ્બો આપણી જ માતાઓને દીકરીઓને રૂપિયા 5,000માં મોદી સાહેબ પકડાવશે. આ વસ્તુને યાદ કરજો. તમારા જોશની અંદર આ મૂળ વાત ભૂલતા નહીં. 1,100 નો ગેસનો બાટલો એક પણ વ્યક્તિએ કમરનું બટન દબાવ્યું તો લખી રાખજો, એ 1,100માંથી 900 નહીં થાય. પણ એવી મહેરબાની છે મોદી સાહેબની કે તમને 1,500 રૂપિયામાં આપશે. બેરોજગારી વધવાની, ખાલી પડેલા સરકારી પદોમાં કોઈ જ ભરતી નહીં. દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરેલી, એમાંથી 16 લાખ ને 1% પણ રોજગારી નહીં. તો ગુજરાતની બનાસકાંઠાની આ પરિસ્થિતિની ગંભીરતા સમજી, તમારા પોતાના જીવનની ગંભીરતા સમજી તમારે મતદાન કરવાનું છે. બરાબર યાદ રાખજો. ફરી કહું છું, 8 તારીખે ગુલાબસિંહભાઈ અને ગેનીબેનના કે જિગ્નેશભાઈના નહીં, તમારા બાળકોના ભવિષ્યનો નિર્ણય થવાનો છે. હવે તમારો દીકરો કે દીકરી ડોક્ટર કે એન્જિનિયર આ સરકારના રાજમાં લખી રાખો તારીખ, સમયની જગ્યા ફક્ત મજૂર બનાવવાનું ષડયંત્ર કમલમમાંથી ચાલી રહ્યું છે. તમને બધાને કહેવા માંગુ છું કે સરકારના વાસ્તવિક ચરિત્રને બરાબર ઓળખો. ગુજરાતની અંદર આજે 27 વર્ષ થયા, હજી આપણે ધરાયા નથી. હજી આનાથી વધારે કેવી મોંઘવારી જોવી છે આપણે? 15-15 પરીક્ષાના પેપર ફૂટે અને હજી સુધી
દર મહિને 8 વખત આંટો મારનારા પ્રધાનમંત્રી ગુજરાતના યુવાનોને એટલું વચન આપવા તૈયાર નથી કે જે થયું એ થયું, તમામ કસૂરવારોની ધરપકડ કરાવીશ, પણ વચન આપું છું ગુજરાત દેશના પ્રધાનમંત્રી તરીકે કે હવે એક પણ પેપર ફૂટવા નહીં દઉં, આવું વચન હજી પણ નરેન્દ્રભાઈ આપવા તૈયાર નથી. 70 જેટલી વિધવા બહેનો લઠ્ઠાકાંડમાં થઈ, પણ હજી સુધી નરેન્દ્રભાઈ એવી ગેરંટી આપવા તૈયાર નથી કે ફરી કોઈ લઠ્ઠાકાંડ નહીં થાય, ફરી કોઈ આપણી બેન દીકરીઓ વિધવા થવું નહીં પડે. ગુજરાતની વિધાનસભાનું બજેટ 2 લાખ કરોડ, કેટલું? 2 લાખ કરોડ. અને અદાણી સાહેબના બંદર ઉપર, પોર્ટ ઉપરથી જે ડ્રગ્સ મળ્યું એ પણ 2 લાખ કરોડ. એટલે આપણી આવનારી પેઢીઓને, ગરીબ વર્ગના માણસોને ધીરે 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 કરીને પૂરા કરી નાખવાના. બીએસએનએલ બનાવ્યું કોંગ્રેસે, મોદી સાહેબે વેચી માર્યું. એર ઇન્ડિયા બનાવ્યું કોંગ્રેસે, મોદી સાહેબે વેચી માર્યું. અમદાવાદનું એરપોર્ટ બનાવ્યું કોંગ્રેસે, મોદી સાહેબે વેચી માર્યું. નવરત્ન કંપનીઓ બનાવી કોંગ્રેસે, મોદી સાહેબે વેચી માર્યું. 2 જણા વેચે છે, મોદી અને શાહ 2 જણા ખરીદે છે, અદાણી અને અંબાણી. અને આપણે બનાસકાંઠાના દેવી પૂજકો, કંકોડિયા, પટણી, વાદી, મદારી, ભીલ, માજીરાણા, ઠાકોર, દલિત, ગરીબો, તો કે 100 ચોરસવાળાના પ્લોટની અરજી કરીને ઉભા છે. સાથીઓ, કોંગ્રેસની પણ સરકાર આ દેશે જોઈ છે. ઉદ્યોગો અને સામાન્ય જનતાની વચ્ચે બેલેન્સ કરતા કોઈને આ દેશમાં આવડ્યું હોય તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને આવડ્યું છે. અને એટલા માટે કહું છું, બધા વડીલો સાંભળજો, 1100 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો ભાજપને વોટ આપજો. અને રાહુલ ગાંધીના વચન પ્રમાણે 500 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો જાઓ ભાજપને વોટ આપજો. પણ જેના પરસેવાથી બાજરો પેદા થાય છે અને તમે ને હું આરોગ્ય છીએ, એવા કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. કોર્પોરેટ કંપનીઓને ગૌચર સહિત જમીનોની લાણી કરાવવી હોય તો ભાજપને વોટ આપજો. પણ મારા ગરીબોને 100 ચોરસવાળાનો પ્લોટ અપાવવો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. 5 લાખ રૂપિયા બિલ આવે અને તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ ભરવું પડે એવી હોસ્પિટલમાં કિડની બદલાવી હોય તો ભાજપને વોટ આપજો. પણ ગરીબો માટેની, ગામડાની જનતા માટેની, અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બાંધવી હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. પંજાના નિશાન પર બટન દબાવજો. આ લોકો પૂછે છે 70 વર્ષમાં શું કર્યું. મોદી સાહેબ, વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને એ પણ કોંગ્રેસ પાર્ટીએ બનાવેલી છે. આપણા ગામમાં પાણીની પહેલી ટાંકી કોંગ્રેસે બનાવી, આપણા તાલુકાની પહેલી પોલીસ ચોકી કોંગ્રેસ પાર્ટીએ બનાવી, આપણા તાલુકાની પહેલી સડક કોંગ્રેસે બનાવી. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કર્યો, સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની કલમે દુનિયાને મજબૂત, લાજવાબ બંધારણ આપ્યું, પંચવર્ષીય યોજનાઓ આપી, ગરીબોમાં, ભૂમિહીનોમાં, દાડિયામાં સાથળીની જમીનો કરી, આઈઆઈટી, આઈઆઈએમ જેવા કેમ્પસ બનાયા, ઇસરો, પીઆરએલ, ભાભા એથનિક રિસર્ચ સેન્ટર જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓનું નિર્માણ કર્યું. ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટીના મતદારો જે નિયમિત ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે એમના દીકરા અને દીકરી પણ સવારે સ્કૂલમાં જે મધ્યાહ્ન ભોજન યોજનાનું અનાજ જમે છે એ પણ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસની સરકારની દેન છે. એટલે સાથીઓ, લાંબુ ના કહેતા એક જ વસ્તુ કહીશ,
કે ભયંકર બેરોજગારી છે, ભયંકર મોંઘવારી છે, ચારે બાજુથી દેશને લૂંટી લૂંટીને ફોલી ખાધો છે, અને આટલું ઓછું હોય એમ આસામની પોલીસને મોકલે છે. પણ કીધું તું ને ત્યાંથી એ ફરી યાદ કરાવું, ગાંધીનગરમાં બેઠેલા લોકોને ઝૂકેગા નહીં સાલા. એટલે તમામ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરામાં પણ તમારા કોઈક સગા હોય તેને ફોન કરજો, અને એટલું જ કહેજો વાંધોડી તમારા કમરનું બટન દબાવવું હોય પણ 3000 નો તેલનો ડબ્બો પાછળ લેવાની તૈયારી રાખજો. એમાં કોઈ મિનમેક નથી. એટલે ઘેનીબેન જીતે, ગુલાબસિંહભાઈ જીતે, બનાસકાંઠા જીતીએ, આખું ગુજરાત જીતીએ, અને સંકલ્પ કરીએ, અને સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપીશ, અને બધાએ બે હાથ ઊંચા કરીને તબિયતથી તાકાતથી નારો લગાવવાનો છે. હું કહીશ 2022 તમારે કહેવાનું છે, કોંગ્રેસ લાવીશ. લાવશો ને રંગી ચંગે? 2022 કોંગ્રેસનું કામ બોલે છે. વાવના, થરાદના, વડગામના, ગુજરાતના, ભારતના ગામે ગામ બોલે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મેવાણી સાહેબનો. અહીંયા વડગામમાં 8 જણા ઉભા છે અપક્ષમાં, તો અહીંયા હશે પ્રેમ મને જ કર્યું એમને નહીં. એક વસ્તુ મિત્રો સમજી લો, એક વસ્તુ બધા મિત્રો સમજી લો, કે આવા મિત્રોને પ્રેમથી સમજાવો કે પ્રયોગ કરવાનો સમય નથી. પ્રયોગ એ લોકો દેશના બંધારણ સાથે કરી રહ્યા છે. મારી વાત સમજજો, પ્રયોગ ભાજપના લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ સાથે કરી રહ્યા હોય ત્યારે આપણે કોઈ પણ જગ્યાએ પ્રયોગ કરવાનો નથી. આટલું મારું માન સન્માન તમે જાળવશો તો હું માનીશ કે તમે જે જોશભેર સ્વાગત કર્યું હતું એ મને લેજો લાગ્યું. ઠાકોર સમાજ, દલિત સમાજના 18 આરામના જયારે લોકો અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આપ સૌનું થરાદના ધારાસભ્ય તરીકે, થરાદના ઉમેદવાર તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપને રામ રામ જય ભીમ કહું છું. મારા આજે આપ સૌને વિનંતી કરીએ છે, આ જગ્યાએ આપણે 16મી તારીખે ફોર્મ ભર્યું હતું અને ત્યારે તમે 25-30 હજારની સંખ્યામાં આવ્યા હતા, અને આજે તમારા ભાઈ બહેન જેની બેન ને ગુલાબસિંહને જીતાડવા માટે 50-60 હજાર લોકો જયારે અહીંયા ઉપસ્થિત, ત્યારે આપણને બે હાથ જોડીને વિનંતી છે, કોંગ્રેસના પંજા ઉપર આપનો કિંમતી પવિત્ર વોટ આપી અપાય વિજય બનાવજો. આજે આ ઠાકોર સમાજ ને દલિત સમાજ ને 18 આરામની સામે આ તમારી સામે મારી પાઘડી મોકલું છું. 5મી તારીખે આ પાઘડીની આબરૂ તમે સાચવજો, 5 તારીખ પછી આ પાઘડીની આબરૂ હું સાચવીશ, તમને ખાતરી આપું છું.